હવે વાત કરીશું વિધર્મી પ્રેમજાળ વિશે. ફરી એકવાર વિધર્મી યુવકની પ્રેમજાળમાં ફસાયેલી યુવતીને મળ્યું છે મોત. પોતાને વશ થવા વિધર્મી યુવકે બળજબરી, દબાણ અને એવો તો અત્યાચાર ગુજાર્યો કે યુવતીએ કરી લીધું મોતને વાલું. વાત છે ખેડાના ડાકોરની, જ્યાં વિધર્મી યુવકની પ્રેમજાળમાં ફસાયેલી પોલીસ પુત્રીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પરિવાર સામાજિક પ્રસંગમાં બહાર ગામ ગયો હતો તે સમયે એકલતાનો લાભ લઈ યુવતીએ ગળે ફાંસો ખાધો. પુત્રીએ ફોન ન ઉપાડતા પિતાએ પાડોશીને ફોન કરીને જાણકારી મેળવી હતી. પાડોશીએ તપાસ કરતા યુવતીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો. પિતાએ ઘરે આવીને મોબાઈલ ચેક કરતા અબ્દુલ્લા નામના વિધર્મી યુવકની કેટલીક ઓડિયો ક્લિપ હાથ લાગી, જેમાં અબ્દુલ્લા યુવતી પર પ્રેમ સંબંધ માટે દબાણ કરતો હોવાનું સામે આવ્યું. જો લડકી હૈ ઉનકે પિતાને જબ લડકી કા મોબાઈલ ફોન ચેક કિયા તો ઉસમે સે કુલ કુછ ઓડિયો રેકોર્ડિંગ્સ મિલે હૈ. ઓડિયો રેકોર્ડિંગ્સ મે એક અબ્દુલ્લા મોમિન કરકે એક લડકા જો હૈ લડકે કે કોન્ટેક્ટ મે તો વો કન્ટિન્યુઅસ લડકી કે ફોન પે વો બતા રહા હૈ કે તું કિસી ઓર લડકે કે સાથ બાત કર રહી હૈ, કોન હૈ વો લડકા, તો ઉનકા મુજે નામ દે, ઉનકે સાથ બાત કરા. તો કન્ટિન્યુઅસ વો પ્રેશર કરવા રહા હૈ કે તેરી કોલેજ મેં બતા દુંગા, તેરી ફ્રેન્ડ્સ કો બતા દુંગા, તેરે ભાઈ કો તો મેં મેસેજ કર દિયા હૈ, તેરે પાપા કો ભી મેં મેસેજ કરુંગા. તો એસે કન્ટિન્યુઅસ પ્રેશર મેં રખા હૈ. સમગ્ર મામલો પ્રકાશમાં આવતા મૃતક યુવતીના પિતાએ અબ્દુલ્લા વિરુદ્ધ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે આરોપી અબ્દુલ્લાની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે આરોપીનો મોબાઈલ અને લેપટોપ પણ જપ્ત કર્યા છે. પોલીસે હાલ આરોપી વિધર્મી યુવક અબ્દુલ્લાની પૂછપરછ કરીને વધુ પુરાવા એકત્ર કરવા તજવીજ હાથ ધરી છે. और उसके पिता की फरियाद के आधार पे डाकोर पुलिस स्टेशन में आईपीसी 306 के तहत गुनाह दाखिल किया गया है. आरोपी की धरपकड़ कर ली गई है. अभी आरोपी रिमांड में है और रिमांड पे उनके और जो भी एविडेंसेस कलेक्शन का जो काम है वो इन्वेस्टिगेटिंग ऑफिसर कर रहे हैं. महत्वपूर्ण छे के मृतक युवती ना फोई नु घर ने आरोपी अब्दुल्ला नु घर नजीक मा हतो, जो बन्ने एक बीजा ना संपर्क मा आव्या. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અબ્દુલ્લા યુવતીને પોતાના ધર્મગ્રંથના સોગંદ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા તજવીજ હાથ ધરાઈ છે. પુરાવા એકત્ર કર્યા બાદ પોલીસ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરશે. ડાકોરમાં વિધર્મી યુવકના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી એક હિન્દુ યુવતી દ્વારા આત્મહત્યા કરવાની જે ઘટના સામે આવી છે, ત્યારે ધાર્મિક ગુરુ આપણી સાથે જોડાયા છે, તેઓ આ બાબતને લઈને જે શું માની રહ્યા છે? ગુરુ, સૌથી પહેલા તો જે રીતના કેસ બની રહ્યા છે, જે દેશ દુનિયામાં નવી નવી કેસોની સંખ્યામાં વધારો થયો છે કે વિધર્મી પર વિશ્વાસ રાખીને જે પસ્તાવાના કિસ્સા સતત વધતા જાય છે, તમે શું માનો છો? ખરેખર અત્યારે ભારતનું એક દુર્ભાગ્ય કહેવાય કે સતત ને સતત જ્યારે પણ અમે જોઈએ ત્યારે લવ જેહાદના કિસ્સા બહુ જ વધતા જાય છે. આ ખરેખર એવું લાગે છે કે ઇન્ટરનેશનલ એક ષડયંત્ર ચાલતું હોય આ ભારત દેશની અંદર, અને એમાં પણ અમુક હિન્દુ દીકરીઓને જ ફસાવવાનું જે ષડયંત્ર ચાલતું હોય એક આયોજનપૂર્વક, એના માટે ખરેખર બહુ મોટા મોટા લોકો મોટા મોટા સંગઠનોમાં જોડાયેલા છે. તો આવા તમામ પ્રકારના જે કિસ્સા ખરેખર તો અમારા હિન્દુ ધર્મના ધર્મગુરુ તરીકે હિન્દુઓના રક્ષણ માટે હવે અમારે શું કરવું જોઈએ એના માટે પણ હવે બધા લોકો જાગૃત થયા છે, અને એના માટે હવે શું વિચારવું જોઈએ એ આપણે ખરેખર જોવું રહ્યું. પણ આવા જે આયોજનબદ્ધ જે ષડયંત્ર થઈ રહ્યા છે એના સામે દરેક હિન્દુ સમાજને ખરેખર સંગઠિત થવાની જરૂર છે, અને સાથે સાથે આવા ષડયંત્રથી બચવું જોઈએ, વિચારવું જોઈએ. કયું કારણ માનો છે કે યુવતીઓ કઈ રીતે આ લોકોના એની અંદર ભોળવાઈ જતી હોય છે? યુવતીઓનું ભોળવવાનું કારણ સૌથી મોટા મોટું જો કોઈ હોય તો હું તો એવું કહું છું કે સૌથી પહેલા આપણા પોતાના પરિવારની અંદર આપણે જે બેન દીકરી છે નાની એને આપણે સૌથી પહેલા પ્રેમ આપીએ. પ્રેમ ન મળવાના કારણે ઘણી વખત એવું પણ બની શકતું હોય છે કે ભાઈ આ વિધર્મી લોકો ઇમોશનલ બ્લેકમેલિંગ કરીને એને પ્રેમ એટલો બધો પ્રેમ આપતા હોય છે, પણ પ્રેમ હોતો નથી ખરેખર. એ એક પ્રકારનો એના માટેની એક વાસના જ હોય છે કે હિન્દુ દીકરીને કેમ ફસાવી. પણ એવી રીતે પ્રેમ ઘરમાં ન મળતો હોય, બીજું કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક
એના માધ્યમથી જે એકદમ દુષ્પ્રચાર જે ખરેખર બહુ કામનું નથી ઘણા પ્રકારમાં જોઈએ તો એના ઉપયોગથી પણ દીકરા દીકરીઓ ફસાઈ જતા હોય છે. અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ભાઈ દીકરો હોય વિધર્મીનો અને હિન્દુનું નામ રાખીને પણ આપણી બેન દીકરીને ફસાવે અને હિન્દુમાં હંમેશા કોઈ પણ હિન્દુ બેન હોય કે દીકરી હોય એનું હૃદય હંમેશા કોમળ જ હોય છે, કેમ કે આપણે ત્યાં સર્વે ભવંતુ સુખીના બધાના સુખ માટેની પ્રાર્થના થઈ છે, કોઈ એક ધર્મ માટે નહીં બધાના ધર્મ માટે, બરાબર. પણ તેમ છતાં આ લોકો દીકરીઓની ભોળપણનો લાભ ઉઠાવીને ફસાવે છે અને છેલ્લે આપણા દીકરીને સહન ન થઈ શકે તો આપઘાત કરવાનો પણ પ્રયત્ન થવો જોઈએ. જે હિન્દુ યુવતીઓ છે તે વિધર્મીઓના સકંજામાં ન હોય માટે શું સલાહ આપશો, અને ખાસ કરીને નાગરિકોના માતા પિતાઓને? દરેક માતા પિતાને મારી છે કે આપણી જે દીકરી છે જેટલું ખૂબ ભણાવો, ખૂબ આગળ વધારો, પણ ભારતીય સંસ્કૃતિનો થોડોક સત્સંગ કરો, થોડોક સંતોનો સત્સંગ કરો, બીજું ઘરમાં એવું પવિત્ર વાતાવરણ રાખો. બીજું તમારા દીકરા દીકરી ખૂબ આગળ વધે, ખૂબ ભણે વાંધો નથી, પણ જ્યારે તમારા ઘરમાં આવે તો તમે એને થોડુંક આપણી દીકરી છે ભરોસો આપણે રાખવો જ જોઈએ, પણ આપણે થોડુંક મોબાઈલ એનો મોબાઈલ આપણે ચેકિંગ કરીએ, દીકરી ક્યાં જાય છે. તમે નોકરી ધંધા બિઝનેસ આખું દે એમાં સમય આપશો તો તમારા પરિવારને દીકરા દીકરીને સમય નહીં આપો તો દીકરીઓને પ્રેમ જોતો હશે. હવે ખોટા લોકો ફસાવી જાય એના કરતાં આપણે આપણી દીકરીને પ્રેમ આપીએ, એ ક્યાં જાય છે, ક્યાં બેસે છે અને એના મિત્ર ફ્રેન્ડ સર્કલ કેવું છે એ પણ ખાસ જોવું રહ્યું. ઘણી વખત એવું હોય છે કે ઘરમાં બધા સંસ્કારી હોય છે પણ એના દીકરા દીકરીઓ જો ખરાબ સંગત, એના મિત્રો જો ખરાબ એને મળી ગયા તો એની સોબતથી એ લોકો બગડી જતા હોય છે અને પરિણામ એવું આવે છે કે દીકરી ફસાય છે અને આપઘાત કરવાનો વખત એને આવતો હોય છે. લવ જિહાદના જે રીતે કેસોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે હિન્દુ ધર્મના જે ધાર્મિક સંતો છે તેમની અંદર પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ધાર્મિક જે સંતો છે તેમના દ્વારા દીકરીઓના વાલીઓને એક વિનંતી પણ કરવામાં આવી રહી છે કે પહેલાના સમયની અંદર કુટુંબો ભેગા રહેતા હતા, અત્યારે વિભક્ત થઈ ગયા છે અને તેના જ કારણે જે કુટુંબની અંદર સંવાદ થવો જોઈએ તે નથી થતો અને તેના જ કારણે છોકરીઓ પ્રેમ શોધવા માટે ઘર સિવાય અન્ય કોઈની પાસે અપેક્ષા રાખી રહી છે. કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 ડાકોર.